प्रणाम अरे प्रणाम प्रधानी प्रणाम अरे महाराजा अत्यारे मने बोलावनो कारण अरे हा प्रधानी तमने एटला माटे बोलाया से डेरीए बराबर चौकी करजो मारी रजा सिवाय कोई पण अंदर नो आवू पड़े जी महाराजा लाए सामने कोई नंबर देखा से नंबर नंबर जाओ वैसे तो जवाब दे शे अल्लाह से कोई दे लिए बोलो ने आया तो करो हर ये लिए तो हो जाते हैं तुम्हें कौन तुम्हें राजना प्रधान तुम्हें राजना प्रधान स्वयं ने तो तुम्हारा महाराजा ने मड़वू से मुगो એ મહારાજાને મળવું છે એમ થોડો મહારાજાને મળવા મળે તો કઈ રીતે મળે અમારા મહારાજાની પહેલા રજા લેવી પડે આ તો તમારા મહારાજાને કહેજો કે કોઈ દાદા મળવા માંગે એ દાદા તમારા ઘરના હો અમારા નહીં એમ નહીં કહેતો ગોર દાદા ગોર દાદા હા એમ કોને હા તો તમે પૂછતા હો કે ગોરદેવ મળવા માંગે છે અરે મહારાજા કોઈ ગોર દાદા મળવા માંગે છે રાજ્ય ખુશી વાંધો નહીં આવે ને વાંધો નહીં આવે પણ થોડું કે ને શું છે તમારે કામ શું છે એ થોડું કઈ તમને કહેવાનું કામ હોય એવું જોઈએ ને એટલે અમારા મહારાજા નો હે મગજ બહુ તેજ છે તમારા મહારાજા નો મગજ તેજ છે હા એટલે શાંતિ થી વાત કરજો શાંતિ છે શાંતિ રહીજો આપો હા દાદા આપો તમારા મહારાજા માય અરે જય નારાયણ મહારાજા અરે જય નારાયણ ગુરુદેવ જય નારાયણ ક્યાં થી આવો છો ક્યાં જાવ છે અને શું કામે આયા છો તમારા મહારાજા બહુ ગરમ લાગે કે બે આવતા નથી પાછા અરે મહારાજા આવું શું તો ટોકન નથી ના સુધી આવ્યો છું છે તમે આવશો ભૂદેવ અરે બાપુ અત્યારે ભોગણગઢ ની અંદર અજમલ રાજા ના દીકરી સગોડા માં ઉપર લાયક ક્યાં છે ત્યાંનું સત્કરણ કરવા આવ્યા છો તો કોર હોય તો બતાવો અરે ભૂદેવ શું તમે વાત કરો છો તમે સાંભળો એ જ કહું છું અરે ભૂદેવ સૂર્ય મને ખબર ન હોય કે મારે પઢિયા રાજા હારે 20-20 વર્ષથી વેર ચાલ્યા જાય છે હા પઢિયા રાજા વેર ચાલે જાય સાચી વાત છે તો સૂર્ય છતાં અમારું અપમાન કરવા માંગે છે એટલે શ્રીફળ મોકલાવે છે એવું નથી બાપુ કા તમે દીકરી લ્યો તો વેર વળે કા તમારે દીકરી દેવી પડે તો વેર વળે બાપુ હાચી વાત છે ખોટી વાત અરે હા ભૂદેવ એ પણ તમારી વાત સત્ય છે આ તો કુંવર છે અરે હા પ્રધાનજી રાજમાંથી પ્રતાપસિંહ ને બોલાવો બોલાવો તારા અહીંયા જોઈ લેવી તમારા હાથે વાંધો નહીં બાપુ
باقو بره گئے
هذا كي كام هو يتو كيو بس بوديو بديا راجا نے كول بو موٹو سے تو اجمل راجا نے کہ جو جان بو جاجيري آوشي تمارو كوٹوم بو موٹو سے انا تمارا جازو مان سو آوشي ام نے اے واندو نے باپو اما تھوڑو کام اہم جو ہے آتا تھا بردان جی بودھا میں ساری ایو دکشن آپی ودائی کرو أنا أقول لك Oh.
અરે મહારાજા અરે પ્રધાનજી આ જાણવાનો સમય થઈ ગયો છે ઉતારા કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને જાણ આવે છે પણ એક ફોડતી ફોડતી કોકણ ઘરમાં આવે દાન દાન ઘોડા ભગવાન તો ભગવાન તમારું નામ તારું મનોજ થોરિયા તમારું મુશોળાભાઈ રાજદીપ મારો કેવી લીધી ને આને ગોતો તો આખા બધા આને તમે સોજો ન કરશે હો તમારું નામ શું છે અંકિતભાઈ ડિસ્કો તમારે બે જણા ને કરવાનો કેમ થશે એવડો ઈ આ સુનિલ હાલો ભાઈ વગાડો આ બે કાકા બાપા ના બોલ્યા આ બે નાચેગા અને સાંજે અંદર કેવો નાચેગા કાકા બાપા ના બોલ્યા તમે નાચેગા ખૂબ નાચેગા તમે બધા જાવ હવે આ એક ને રહેવા દો ફરી તો કમાસ નાચેગા ફૂલ મે તો તમે પડેગા નહીં નહીં પડેગા ને એ ભાઈ વગાડો ભાઈ એની માટે કમા માટે તમે પહોંચી લો
તો આયા માયરાની અંદર કન્યાનો સમય થયો કન્યા બદરા સાવધાન કન્યા બદરાવ સાવધાન ગોર ગદા કહે કન્યા બદરાવ સાવધાન અરે કહેવાય કોઈ દીકરી હોય કોઈ બહેન હોય પોતે જ્યાં એમ કહેવાય ગણેશ સ્થાપન ની બાજુમાં એમ કહેવાય પોતાની ભગવતી પોતાની 9 લાખ રોકડિયા લે ત્યાં પોતાના બાપ ને કુળદેવી ના થાપણ કર્યા હોય ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બહેન હોય ભગવત ની આમ જે આજીજી વિનંતી કરે ગાય માં ગાય ભગવત આજે અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે હો વાત મારી નહી પણ મારા બાપ ના પાઘડી ના ચોગા ને કલંક લાગશે અને ક્યારે કોઈ દીકરી હોય ક્યારે કોઈ બહેન હોય ભગવત ની સામે હાજીજી વિનંતી કરે હાય માં હાય ભગવતી ચોરી મંડપ ની અંદર આવવું છે પણ એ સમય ની માલપા કોઈ દીકરી હોય કોઈ બહેન હોય ત્યારે કહેવાય છે જેને ચોરી મંડપ તરફ ડગલા માંડ્યા છે દીદી સગુણા બેન ધીમા 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 ડગલા ભરી
आज करे सो कल करे कर करे सो आज करे समय समय में याद से हमने फिर महाराज को आख्या रामदेव भी महाराज को जीवन से रिक्त બધાએ જોયું હોય ને બધાને ખબર હશે કે રામદેવ મહારાજ ના આખ્યાન ની માન પર શું આવે છે, શું ભજવાઈ રહ્યું છે. અને અત્યારે કદાચ કહેવાય જાય તો એમ કહેવાય કે શ્રી રામદેવ નાનું મંડળ ગામ વૈયા, શ્રી રામદેવ નાનું મંડળ ગામ વૈયા, એટલે કે આ તમારા જ ગામ નું મંડળ. તમારા જ ગામના એમ કહેવાય છે કે બાર બીજના ધણીના સાનિધ્યની માનતા જો, બાર બીજના ધણીની જગ્યાની માનતા જો, બાર બીજના ધણીના નામ ઉપર જો, તો આજ ખાલાવાલા કરતો કરતો એમ કહેવાય કે એક દીકરી પ્રસંગ સુધી પહોંચી ગયો. આખ્યાન સાહેબ આપણે બધા બહુ જોયા અને બહુ આખ્યાનની માનતા આનંદ કર્યો. એટલો વિશ્વાસ હોવો પડે, એટલો ભરોસો હોવો પડે કે હું આજ રામદેવ મહારાજ ના આખ્યાન ની માલ પર બેઠો છું. અહિયાં ની માલ પર એટલો ભાવ હોવો પડે કે હું આજ બાર બીજ ના ધણી ના કાર્ય ની માલ પર એક રામદેવ મહારાજ ના જીવન ચરિત્ર ની માલ પણ એક બાર બીજ ના ધણી ના આખ્યાન ની માલ પર આજ મારી હાજરી છે. જો આવું માનીને તન મન ભાવતે એમ કહેવાય એક બાર બીજ ના ધણી નું સમરણ કર્યું અને જો પછી દુઃખ ના ભાગી ને ભૂખા ન કરે તો બાર બીજ નો ધોળી નક્કી દે. પછી હેડા હેડા માનવી ની હેડી હેડી વાતડીયું છે. સમય સમય બોલવાનો હોય ના કોઈ પુરુષ બોલવાનો. કાબે અર્જુન રૂપિયા ત્યારે વહી ધનુષ ને વહી બાણ સમજો માણસો ને સમજાવવાના ન હોય. ટૂંકમાં વાત કરું તો અત્યારે એમ કહેવાય કે રામદેવ મહારાજ નું આખ્યાન છે, રામદેવ મહારાજ નું જીવન ચરિત્ર ચાલી રહ્યું છે. કાયમ માટે એમ કહેવાય કે આપણા આ વૈયા ગામ નો એમ કહેવાય કે એક જબરજસ્ત આ વૈયા રામા મંડળ ને પૂરેપૂરો સાથ સહકાર રહ્યો છે. વૈયા ગામની માલપા અઢારે વર્ણ રહેતું હોય છે, પછી રાજપૂત રહેતા હોય, દરબાર રહેતા હોય, માલદારી રહેતા હોય, કોળી પટેલ રહેતા હોય, પટેલ રહેતા હોય, લેવા પટેલ રહેતા હોય, ગણબી પટેલ રહેતા હોય, કડવા પટેલ રહેતા હોય, માલદારી ભાઈઓ રહેતા હોય, ઠાકોર રહેતા હોય, નાનામાં નાના વર્ણ થી લઈને અઢારે વર્ણ આ તમારા વૈયા ગામની માલપા રહે. અઢારે વર્ણ નો એમ કહેવાય કે એક આ વૈયા રામદેવ મંદિર ને અને આ વૈયા રામા મંડળ ને તમારો એમ કહેવાય કે પહેલેથી લઈને જ્યાં સુધી મારા બાર બીજ ના ધણી ની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને ત્યાં સુધી નો પૂરેપૂરો સાથ સહકાર હતો. કાયમ ની માટે મળ્યો છે, કાયમ ની માટે એટલો વૈયા રામા મંડળ ને ભરોહો છે. એક બાર બીજ ના ધણી ના કાર્ય નું જે કઈ આપણા બાળકો ભેડા મળીને સેવા કરે ને એટલો હજી ભરોહો છે કે હજી અડધી રાતે કદાચ વૈયા ગામ ની માલ પર કદાચ ધર્મ ના કાર્ય માટે નીકળો ને તો હજી હજી અમારા ગામની માલિકો કદાચ કોઈ પણ ધર્મનું કાર્ય હોય, કોઈ પણ પછી એમ કહેવાય ધાર્મિક કાર્ય હોય ને ગમે એની આંકડ ખકડાવો, ધર્મના કાર્યની માલિકો તમારી હાથ જરૂર પડી છે. અને ભલા માણા જો પાછો આવવા દે ને તો એ વૈયા ગામનું ખોરડું મટી જાય.
આવો જેની હામો ભાવ હોય, આવો જેની હામો એમ કહેવાય કે ભરોસો હોય, લાગણી હોય, એમાં દાજી વાતો ન કરવાની હોય. પણ ટૂંકમાં વાત કરું તો અત્યારે એમ કહેવાય કે શ્રી રામદેવપીર નાનું મંડળ ગામ વૈયા, આજ તમારા વૈયા ગામની માલપા એક રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા, આ રામદેવપીર મહારાજનું આખ્યાન ભજવતા ભજવતા એક દીકરી પ્રસંગ સુધી પહોંચી ગયા. અહીંયા સગુણા બેન ના લગ્ન ના ચાર મંગળ વર્તાય. આ ચાર મંગળ ની અંદર જે કઈ એક બેન ને એક દીકરી ને કઈ આપણે દાન આપવાનું હોય, આ ચાર મંગળ ની માનતા જે કઈ એક બેન ને એક દીકરી ને કઈ આપણે અર્પણ કરવાનું હોય, આ ચાર મંગળ ની માનતા જે કઈ એક બેન ને એક દીકરી ને કઈ આપણે આચરણ કરાવો, કઈ વ્યવહાર લખાવો, કઈ ચાંદલો લખાવો હોય, તો અહીંયા ચાર મંગળ ની માનતા દાન ભેટ અર્પણ આચરણ નો વ્યવહાર ચાંદલો આવતો હોય છે. દાન ભેટ આપીને છૂટા થઈ જાવ, પણ આ બધું દાન ક્યાં વાપરવું, કયા કાર્યમાં વાપરવું, આ દાન નું કેવી રીતે વિતરણ કરવાનું છે, એ તો અમે કદાચ અહીંથી બહાર ગામમાં રમવા ગયા હોય તો ન્યાય કેવું પડે લાલુભાઈ. પણ જે ગામની માલપા મારા બાર બીજ ના ધણી ના આંગણા ની માલ પણ બાર બીજ ના ધણી ના સાનિધ્ય ની માલપા રમી રહ્યા ના ત્યાં આ વાત ન કરવાની હોય, આ દાન ક્યાં વપરાવવાનો છે. કોઈ સમજુ માણસ હોય, કોઈને ધર્મ પ્રત્યે જેને એમ કે ભાવ હોય છે, કદાચ કોઈ યાદ શક્તિ વાળો ઝાઝો માણસ હોય ને, એને આ તારીખ લખી રાખી હોય કે આ સેના માટેનું રામદેવપીર મહારાજ નું આ માંડવો નાખ્યો છે. હજી બે દિવસ આજથી એમ કેવાય 300 અને એમ કેવાય કે 63 દિવસ પહેલા આવો નવો જગત, આવો નવો કાર્ય અને આવા નવા ભાવ ભક્તિ થી અમે તમે બધા ભેગા થયા હતા. શું કામ ભેગા થયા હતા? કારણ જે સાનિધ્ય ની માલિકા, જે જગ્યા ની માલિકા મારા બાર બીજ ના ધણી ની પધરામણી કરવાની હતી, મારા બાર બીજ ના ધણી ની એક એમ કહેવાય કે પ્રતિમા બેસાડવાની હતી, એટલા માટે અમે તમે બધા ભેગા થયા હતા. અને ફરી પાછો એનો એ દિવસ, એની રાત અને એનો એમ કે ભાવ ને ભક્તિ આજ ફરી પાછી મને તમને બધાને ભેગા કરી ગઈ. આજથી 363 દિવસ પહેલાની વાત કે જયારે બારબીજ ના ધણી ની એમ કે પધરામણી થઈ, એના હજી બે દિવસ બાકી, 365 દિવસ પૂરા થવામાં. વાત કરવા જાવ તો એમ કહેવાય કે કારતક સુદ પાંચમ, એવા કારતક સુદ પાંચમ તારીખ 13/11/2022 આ રામદેવપીર મહારાજ ની પધરામણી થઈને એના આવતી 13 તારીખે એટલે પ્રમ દિવસ ને રવિવાર, 13 તારીખ ને રવિવાર કારતક સુદ પાંચમ ને 13 તારીખ ને રવિવાર મારા બારબીજ ના ધણી ની જે પધરામણી થઈ ને એનું એક વર્ષ પૂરું થાય, જેની રામદેવપીર મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા ની તિથિ નિમિત્ત નું આજ જે આયોજન નું આપણે કાઢ માનવાના. રામદેવપીર મહારાજ ની તિથિ આવી રહી છે મારા બાપ, અને આજના આખ્યાન ની માલપા જે કઈ દાન આવે, જે કઈ નાણું આવે, જે કઈ પૈસા આવે ને, આ બધું દાન, આ બધું નાણું, આ બધા પૈસા એ તમારા રામદેવપીર મહારાજ ના કાર્ય ની માલિકા, એ તિથિ ના કાર્ય ની માલિકા આ બધું દાન વપરાવવાનો છે. અને વિશેષ કહેવા જાવ તો ભાવ તો એમ કે એટલો બધો એમ કે વિશ્વાસ હોય ને એ ક્યારેક તૂટી જાય, પણ એક વખત ભરોસો મૂકી દો અને ભરોસો જો તૂટવા દે ને તેથી તો માતા મીનણ તેના ઝાયા ને કઈક ખોટ પડી જાય ભલામણા, પણ ભરોસો કોઈ દિવસ ન તૂટવો પડે. વિશ્વાસ તમારો ગમે કદાચ તોડી નાખે, તમારી એમ કે લાગણી તોડી નાખે, પણ કોઈ ઉપર એક વખત ભાવથી ભરોસો મૂકી દો અને ભરોસો જો તૂટવા દે ને તો આ પડદાની માલિકા બેઠેલો એને કઈ ભલામણા કઈ ખોટ પડી જાય, પણ જીવનની માલિકા કોઈ દિવસ ભરોસો ન તૂટવો પડે. કહેવાનો મતલબ
જગન બહુ મોટો રાખવાની ઈચ્છા પણ અમને લાલભાઈ કે બધા કોઈ કાર્યની માલકા પડ્યા હોય કોઈ વાડી કામની માલકા પડ્યા હોય બધાને હવે એમ કે સીઝન આ દિવાળી મહિનાનું હવે કામ બધાને પૂરું થઈ ગયું બધાને વેકેશન પૂરા થયા હોય આમ હીરાવાળાને વેકેશન પૂરા થયા આમ વાડીમાં કામકાજ બધાનું ચાલુ થાય કદાચ કોઈ ભેડા થઈ શકે ન થઈ શકે પણ એટલા માટે જે કાંઈ રામદેવજી મહારાજની આવતી 13 તારીખને રવિવાર એટલે કે પ્રમ દિવસે તિથિ છે ને તે દિવસે સાથે બાળકોને કટુ ભોજન રાખ્યું છે અને કટુ ભોજનની હારવાર એમ કહેવાય કે જ્યારે રામદેવજી મહારાજની પધરામણી થઈ રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને ત્યારે સાધુ સંતોએ એવું કીધેલું કે તમે કદાચ 3.5 દિવસનો ઉત્સવ રાખો તો તમારે 3 વર્ષે હવન કરવાનું આવે પણ આપણે 1 દિવસનો ઉત્સવ હતો રામદેવજી મહારાજને આપણે 1 દિવસની માટે પધરામણ કરી દીધી અને સાધુ સંતોનું એવું કેવું હતું કે તમારે 3 વર્ષે પછી નાનો યજ્ઞ કરો તોય ભલે અને મોટો યજ્ઞ કરો તોય ભલે પણ તમારે 3 વર્ષ સુધી આમનામ યજ્ઞ ચાલુ રાખવો પડશે અને 3.5 દિવસ કોઈ ભોગી ન હોય કે કોઈ હીરા ઘસવા જતો હોય કોઈ મજૂરી કામ જતો હોય કોઈ દાળીએ જતા હોય એટલા માટે જે કઈ આપણે નાનો હવન રાખ્યો હોય તો મોટો હવન રાખ્યો હોય અને સાથે સાથે કટુ ભોજનનું કાર્ય અને સાથે આપણે રામદેવજી મહારાજની જગ્યાની માલપા હવનનું કાર્ય રાખ્યું છે અને એ હવનના કાર્યની માલપા કોઈ નવ દંપતીને બેસવું હોય એટલે કે જે એમ કહેવાય કે પતિ પત્ની એક સાથે હવનની માલપા ઘી ઊંધવા માટે બેસી શકે એમાંના આય મને હમણાં મેં પૂછ્યું કે પરિણ કાકા આપણે કઈ રીતનું તાકે લાલભાઈ કોઈ નવ દંપતીને પાટલો લખાવો હોય તો 2100 રૂપિયા આપણે પાટલાના રાખેલ છે અને મેન પાટલાની માલપા આપણે ચડાવો રાખેલ છે અને મેન પાટલાનો ચડાવો આપણે હમણાં મને નામ આપ્યું હતું પરિણ કાકાને એક મને ચિઠ્ઠીમાં લખીને આપજો એટલે મહેશભાઈ અનુભાઈ મેળજીયા એવા મહેશભાઈ અનુભાઈ મેળજીયાના 6000ની માધ્યમે કી પાટલા 6111 રૂપિયા મેન પાટલાની માલકા ચડાવવો છે અને જે કોઈને આ સાઈડ પાટલા લખાવવા હોય તો એના 2100 રૂપિયા રાખ્યા છે તો જે કોઈને પાટલા લખાવવા હોય તો અહીં સુધી આવીને કોઈ મંડળવાળાને મળી શકે કોઈ અહીંના ગામના આગેવાનને મળી અને એ પાટલાની માલકા બધા નામ લખાવી શકે હવે માત્ર 2 દિવસ આડા રહ્યા આવતીકાલે 12 તારીખ થાય પ્રમ દિવસે 13 તારીખ પ્રમ દિવસે હવારમાં આપણે હવનનું કાર્ય ચાલુ થાય એટલે જાજો સમય ન લેવાય અને હવનનું કાર્ય પણ હવે જે દિવસે પ્રતિષ્ઠા થઈ તે દિવસે આખો દિવસ લાગ્યો તો એવું નહીં હવે વધે 3-4 કલાકનો હવન હોય 3 કલાકનો 4 કલાકનો એ 3-4 કલાકમાં જે કઈ હવનનું કાર્ય થઈ જાય ઘી હોમાઈ જાય એટલે આપણે બાળબીજના ધણીની જે કઈ વિધિ થતી હોય બધી પૂરી થાય એટલે જે કોઈને નવ દંપતીને સાઈડ પાટલાની માલકા કોઈને પાટલો લખાવવો હોય તો 2100 રૂપિયા રાખેલ છે અને મેન પાટલાની માલકા અમારે મહેશભાઈ અનુભાઈ મેળજીયા એમના તરફથી 6111 રૂપિયાનો બોલ છે તો જે કોઈને જ્યાં સારું લાગે જ્યાં મોજ આવે ત્યાં તમે તમારી ફરજ નિભાવતા રહેજો કોઈ બાકી ન રહેતા તમારું કામ છે આ નક્કી રાખીને બધા બેસજો મારી જેવો કદાચ કોઈ માણા આવે હું 2 શબ્દ તમારી આમ કાલાવાલા કરીને વિયોજાવ તમને હારું લગાડવા આટલા માટે નહીં પણ તમને એટલો ભરોસો હોવો પડે તમને એટલો વિશ્વાસ હોવો પડે કે દેવા વાળો નથી દુબળો મારો ભગવાન નથી ભિખારી દેવા વાળાએ તો મોટા મોટા દેવળો બંધાવી દીધા હું તમે રહ્યા બધા કાળા માથાના માનવી છે હે કદાચ મહારાજે એમ કહેવાય કે હું દઈ દઈ શું દઈ એકવાનું હો 200 500 1000 તમે કદાચ આપી આપે હું આપી એકો 1000 2000 5000 એ ઈથી કદાચ તમારી ભગવતીએ માતાજીએ તમને કઈક આપ્યું હોય ને તો કોઈ 5-10 હજારનું દાન કરે 50 હજારનું દાન કરે પણ દેવા વાળાએ આ ધર્મના કાર્ય માટે પોતાના લીલા માથા ઉતારીને આપી દીધા બેનો દીકરીઓ માટે ગાયો માટે આપણે એની જેવું દાન ન કરીએ કે પણ જ્યાં સારું લાગે જ્યાં મોજ આવે ને તમે તમારી ફરજ નિભાવતા રહેજો કોઈ બાકી ન રહેતા અહીંયા 4 મંગળ વર્તાશે એક મંગળ ખાલી ન જાય આનું એક ખાસ ધ્યાન રાખજો કે તમારા ગામની શોભા છે તમારા ગામનું એમ કહેવાય કાર્ય છે દર વર્ષે અમે આવીએ છીએ આવી રીતે આનંદ કરીને વિયા જઈએ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે ને તો હવની હારે રન જીવી લેજો ને હમણાં હું એક મેં તમને ટેટસ આપણે બતાવ્યું હતું કે મહેશભાઈ જ્યારે માયાભાઈ આહિરના પપ્પા જ્યારે ઓફ થયા ને ત્યારે છેલ્લી વેળાએ માયાભાઈ આહિર એવું ઊભા થઈને બોલ્યા હતા અનેક સાધુ સંતો આમાં બેઠા હતા અનેક એમના કલાકાર મિત્રો કલાકાર પરિવાર બધું જે કઈ સંગીત સિસ્ટમ બધું બેઠું હતું
અને માયાભાઈ ઊભા થઈને એક જ શબ્દ બોલ્યા હતા. માયાભાઈ એવું કહેતા હતા કે મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે મારા પપ્પા એમ કહેતા કે દીકરા દુનિયાની માલપા બધે વ્યાજ આવજો, રૂપિયા કમાવ નો કમાવ નો પ્રોબ્લેમ, એ રૂપિયા લાવો નો લાવો તમને મુબારક, પણ દુનિયાની માલપા ગમે ત્યાં જાઓ, પણ આ તમારા બાપનું નાક કપાય ને એવું કામ કોઈ દિવસ નું કરતા મારા. આટલો ખાલી શબ્દ મગજમાં રાખો ને પછી જોયેલો સાહેબ જીવનની મજા. હે બાકી તો હું લઈને આવ્યા હતા, હું લઈને જવાના. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે ને, તો જેની ભેગા રહ્યો ને એનું ભલું કરજો મારા દા, એના વિશે કોઈ દિવસ ખરાબ ન કરતા. અને ત્યારે રાજા અજમલના આંગણે શગુણા બેનના લગ્નના આયા ચાર મંગળ વર્તાય, એક એક મંગળ ખાલી ન જાય. આનું એક બધા ભેડા મળે ધ્યાન રાખજો. અહીંયા અમારા મંડળના સભ્યો અમે રાજુભાઈને વિનંતી કરશું, તમે તમારી રીતે બહાર આટો ફેરો મારતા રહેજો, કારણ હું કદાચ કોઈને ઓળખતો હોય ન ઓળખતો હોય પણ બહાર આટો ફેરો મારતા રહેજો. આજના આખી માલિકા જે કઈ દાન આવે, જે કઈ નાણું આવે, જે કઈ પૈસા આવે, આ બધું દાન, આ બધું નાણું, આ બધા પૈસા ઈ બ્રહ્મ દિવસે 13 તારીખ ને રવિવાર ના દિવસે આ તમારા ગામની માલપા, બધું ભોજન ના કાર્ય ની માલપા અને હવન ના કાર્ય ની માલપા અને આપણે આ મંદિર ના કાર્ય ની માલપા બધું વપરાવવાનું છે. જ્યાં મોજ આવે, જ્યાં સારું લાગે, ત્યાં બધા ફરજ નિભાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા. આનું ખાસ ધ્યાન રાખજો. કાંકરે કાંકરે પાડ બંધે ટીપે ટીપે ફરો સરોવર ભરાય. હે ધરમને કાઢીને ધક્કો મારો ને તો જ આગળ હાલે. આ તમારા જ ગામનું મંડળ છે, તમારા જ ગામના મંડળને તમારે સાથ સહકાર દેવાનો છે, બાકી તો મોજે મોજ. અને ત્યારે રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તન, પહેલા મંગળ ભૂમિના દાન, બંને નવ દંપતિ ભેડા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે, પણ કેવું
સુગણા બેન ના લગ્ન નો એક મંગળ પૂરું થયું. કાના પેલા મંગળ ભૂમિ ના દાન, જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, એ એક બેન ને એક દીકરી ને આ પેલા મંગળ ભૂમિ ના દાન આચા ગુરુબેન નો દાન કહેવાય. માટે જે મોજ આવે, જે સારું લાગે, ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી દાન આપી અને બધા પોતપોતાની ફરજ નિભાવજો. આ બાજુથી અમારે 60 રૂપિયા આયા માનતા ના આવે છે, એમની માનતા તો મારો બારજી નો ગણી રણદા નો રામ કોકણગઢ ના ભેર એમની જે કઈ માનતા હોય, જે કઈ પાછા હોય, એ આયા પરિપૂર્ણ કરે મારા બાપ. ગામ આકૃતિ પધારેલ મહેમાન, જવા ગામ આકૃતિ પધારેલ મહેમાન અમારે ચંદુભાઈ સુરેશભાઈ, ચંદુભાઈ સુરેશભાઈ ગામ આકરુ વાળા, એમના તરફથી એમના પહેલા મંગળ ભૂમિ રૂપી દાન ની માલ પણ આપણા કટુ ભોજન ના કાર્ય ની માલ પર, મૂર્તિ પ્રતિષ્ઠા ના તિથિ નિમંત ના કાર્ય ની માલ પર 500 અને 1 રૂપિયા અમારે ચંદુભાઈ સુરેશભાઈ આકરુ વાળા તરફથી ભેટ આપે. એક વખત તાળીઓ ના કકડાટ થી આપણે મહેમાન ને વધાવી લઈએ મારા બાપુ, કારણ તમારું ગામ છે. આપણા ગામના વ્યક્તિ સાહેબ કોઈ બાકી નો રહી જવું પડે. જીવન ની માલ પર તો સુખ દુઃખ આવે રાખે, સુખ દુઃખ આવે જાય, જ્યાં સારું લાગે ત્યાં મોજ આવે, ત્યાં બધા પોતપોતાની ફરજ નિભાવવાની હોય. આપણે આપણી ફરજ નિભાવી અને આપણે એમ કહેવાય કે આપણે જે કઈ ફરજ માં આવતું હોય, આપણે આપણે જે કઈ ફરજ નિભાવવાની હોય, એ આપણે આપણી ફરજ નિભાવવાની હોય. આપણા અમારા જોકે દર વખતે પછી આ કાર્ય હોય કે નામ ન બોલાવી તો મજા ના આવે, પણ અમારા એમ કહેવાય કે અમારો સંગીત પરિવાર કયો, અમારું સાચીદા ગ્રુપ કયો, તો અમારે મહેશભાઈ ઠાકોર ગાયક કલાકાર એટલે કે મહેશભાઈ વૈયા, સાથે અમારે સહદેવભાઈ જમરાડા બેંજા માસ્ટર, વિશાલભાઈ ભીમના તબલજી, વિજયભાઈ મંજીરાના માનીગર ગામ ભીમના, અને અમારે ભાણિયાભાઈ ગામ અળંગાળા, અને સાથે બાબુભાલ અમારા સંગીત પરિવાર તરફથી, સંગીત સ્ટાફ તરફથી, તમારા બધું ભોજનના કાર્યની માલિકા અને મૂર્તિ પ્રતિષ્ઠાના તિથિ નિમિત્તના કાર્યની માલિકા, એ 600 અને 1 રૂપિયો મારા બાપ રામ ભરોસે અમારા સંગીત સ્ટાફ તરફથી ભેટ આપ્યો. તાળીના ગગડાટ સંગીત સ્ટાફ પણ વધાવી દો મારા બાપ. હા, એટલે જે સારું લાગે, હા નાખી દો અત્યારે, હા પછી એમાં પછી આમાં બાકી ન રખાય, મારું તમારું બાકી રહી જાય તો હાલે, ધર્મનું કાર્ય બાકી ન હોવું પડે મારા બાપ. એટલે આ 601 રૂપિયો તમારો અહીંયા રોકડા રામ ભરોસે ભેટ આપે છે મારા બાપ. ધન્યવાદ. સાજીના ગ્રુપ તરફથી જે મોજ આવે, જે સારું લાગે, તમે બધા તમારી ફરજ નિભાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા. બાકી આનંદ કરી લેવાનો, મોજ કરી લેવાનો, જીવનની માયા તો એક એવા આયા છે વિદ્યા છે. હે, બાકી દેવાય અથવા એક ડાયરાની માય પર બહુ મસ્ત મજાનો શબ્દ બોલ્યા છે, પણ એ શબ્દ કશું મને લાગે અને હું બોલું ને એટલે પછી સામેથી આંકડો પડતા રોકો થાય એટલે મને લાલભાઈ હુરા તર ન આવે. હે, કે મુખે મોતીડા ધરે અને હયે હંસલા હોય, મુખે જેને મોતીડા ધરે અને હયે હંસલા હોય, બક બક તો ઓલા બકરા કરે બાકી હાવલડા મોન જ હોય છે. હે, એટલે જે મોજ આવે, જે સારું લાગે, આપણે આપણી ફરજ નિભાવવાની છે. બાકી જાય કમાણી કરી ખાય સિંહની જાય, ભૂખો રહે પણ ખળ ન ખાય એ સિંહની જાય. આના કાર્ય માટે આપણે નીકળવું પડે. હે, અને એના કાર્યની માલિક એને ન પડી હોય તો પછી કોને પડી હોય? હે, એ સાના કુણે દેહી થાય એ તો કોક બીજા, પણ આની થાળીમાં કઈક ધરાય એ સિંહની જાય મારા બાપ. આપણે આને આપી આપી હું આપી શકીએ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, પણ જયારે મારે તમારે જરૂર પડી છે ને, તેથી માણસ માણસ ના કામમાં નથી આવે. માણા ના મોઢા હામુ જોઈને દાન ન કરતા, મારા મોઢા હામુ જોઈને હું તમારી હામુ કાલા વાલા કરું દાન ન કરતા, પણ તમને એવો ભરોસો હોય, તમને એવો વિશ્વાસ હોય, માણસ તો કાલ બોલીને ફરી જાય, પણ આના મોઢા સામે જોઈને આની ઉપર ભરોસો હોય ને, એ અહીંયા સુધી દાન કર્યો છે. એમે તો કદાચ તમે દાન કરો, હું અહીંથી નામ બોલી નાખું ફલાણા ભાઈએ દાન કર્યું, પણ તમને એટલો ભરોસો હોવો પડે, તમને વિશ્વાસ હોવો પડે. લાય લાય બાર બીજના ધણીનું કાર્ય છે અને એની માલિકા કદાચ 500 નું દાન કરીશ અને આવતા સમયની માલિકા મને વિપટ પડે, સંકટ પડે અને આ કાળા માથાના માનવી કોઈ જવાબ આપે ન આપે, તેથી આ સૈનિક એની માલિકા બેઠેલો જો મારો બાર બીજનો ધણી જવાબ ન આપે ને,
تيجي تو ماتا مينار دينا زاينا كاي خطر بدي جاي بلا مانا إلا جيه هارو لاعه جيه موجا لي تمي تماري فرش نيفا كاري جو كوي باك نو رتنا كاي أحلى بدر نام لطيو أمنا سامي مودي نيا بدر نا أحلى نام كن بولي نامشي بدي جيه هارو لاعه جيه موجا لي فرش نيفا كاري جو أحلى ورازانة غد غانن كرابي ورازانة لاد غدابي أحلى سرور بدر جيه بي كاري أن جيه كاماتي سرور لالا ني تيو ني تيري سرور جيه جاوي جيه سرور كنو هاي إلا جيه موجا لي جيه هارو ભૂલાઈ તો ભૂલની પાંખડી દાન આપજો પણ તમારી રીતે તમારી ફરજ નિભાવતા રહેજો બાકી તો મોજે મોજ Ah!
સગુણા બેનના લગ્નનું એક મંગળ પૂરું થયું. પહેલા મંગળ ભૂમિના દાન છે. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, એ એક બેનને એક દીકરીને પહેલા મંગળ ભૂમિના દાન આપ્યા ગુરુભાઈનું દાન કહેવાય. રણછોડભાઈ લાલજીભાઈ કતપરા એવા રણછોડભાઈ લાલજીભાઈ કતપરા એમાંય પાછા ઇન્ડિયન આર્મીમેન એવા રણછોડભાઈ લાલજીભાઈ કતપરા ને એમાંય પાછા ઇન્ડિયન આર્મીમેન એક ફોજી સાહેબ આપણા ભારત દેશમાં હિમાલય હાજમીને ઉભા છે ને, ત્યારે આપણે આ બધો આનંદ કરીએ. કારણ પોતાનો જીવ જોખમમાં મૂકી અને પોતાના દેશની રક્ષા કરતા હોય ને, રાહડા એના જ ગવાય, રાખાના રાહડા નું હોય છે. મારી જેવો કોઈ માણસ આવી ને કઈક આપણું કઈક ગાજો, હવે હુંય જાણે રાખાના રાહડા ન હોય, અવા છે ખીસડિયાના રાહડા ન હોય. દેશ માટે કઈક કરવું પડે, એનું દીકરીઓ માટે, આ ધર્મ માટે, આ ધર્મના માંડવા માટે, ધર્મના કાર્ય માટે કઈક કર્યું હોય ને, રાહડા એના જ ગાવાના આવે. એટલે હમણાં આપણે એ ઘણી રજૂ કરવું છે. કારણ અનેક યુવાનોએ, અનેક એવા સૂરવીરોએ, દાતારોએ, મરદોએ જેને બહેનું દીકરીઓ માટે, ગાયો માટે જેને પોતાના બલિદાન આપ્યા, એવા વીર વાછડા દાદાને પણ આપણે યાદ કરવા, રામવાળાને યાદ કરવા, આવા દેશના યુવાનો માટે આપણે દેશભક્તિના ગીતો પણ રજૂ કરશું. એટલે જે મોજ આવે, જે સારું લાગે એ ફરજ નિભાવજો. એવા અમારે ભીમજીભાઈ ગોવિંદભાઈ દેત્રોજા, એવા ભીમજીભાઈ ગોવિંદભાઈ દેત્રોજા, એમના તરફથી 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ, વધાવો તાળી ના ગગડા. નવલભાઈ દિનેશભાઈ ફોરિયા, એમના તરફથી 101 રૂપિયો રામ ભરોસે. એવા સ્વર્ગવાસી એટલે કે જે આ લોક છોડી અને પરલોકની માનતા સિદ્ધાવી ગયા એવું નામ, એટલે કે અમારે ગલાલબેન રવજીભાઈ દેત્રોજા, ગુલાબબેન રવજીભાઈ દેત્રોજા, જે આ લોક છોડે અને પરલોકની માનતા જે બેન સિદ્ધાવી ગયા અને જેની અત્યારે આપણી વચ્ચે હાજરી ન હોય, એવા અમારે ગુલાબબેન રવજીભાઈ દેત્રોજા, એટલે કે ગુલાબબેનના નામ ઉપર 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. મારો બારમીજનો ધણી રણુદાનો રામ, જ્યાં પણ એમનો આત્મા હોય, એમના આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. મારા બાપ, વાહ ભાઈ વાહ. આ બાજુ અમારે, મને રાજુભાઈ કીધું મુંબઈથી જોવા આવ્યા છે, પણ જોવા ન આવ્યા હોય, પોતાના વતનની માલપા, પોતાના દેશની માલપા, જે કઈ આ દિવાળીના 5-15 દિવસની રજાઈઓ પડે ને, એ પોતાના વતનની માલપા, પોતાની એમ કહેવાય જન્મભૂમિકાની માલપા, પોતાનું એમ કહેવાય ગુજરણ ટૂંકું કરવા માટે પધાર્યા હોય, અને પોતાના ગામની માલપા, પોતાના આજુબાજુના ગામડાની માલપા, જ્યાં ધર્મનું કાર્ય થતું હોય, લાય લાય ખબર પડે કે આપણે હવે 2-5 દિવસમાં રજાઈઓ ખુલ્લી જાય છે, પછી વળી પાછા મુંબઈ વિયા જશો, આવું કાર્ય આપણા નસીબમાં ક્યાંથી હોય. લાય આવ્યો છું તો 5 આંગળીના ટેરવે એને દાન તો કરીએ, ભગવાને અમને ખૂબ આપ્યું છે, અમને દેવામાં કોઈ વાતની તાણી નથી રાખી, આવું આત્માની માલિકા થાય ને એને અહીંયા હું દાન કરવાનું છે. એવા જે એમ કહેવાય મુંબઈથી જે કઈ રજાઈઓમાં અહીંયા પધાર્યા હોય, એવા અમારે એમાંથી પાછા બહેનો અને દીકરીઓ બધા અહીંયા આઈટમની માલિકા જે અત્યારે જોવા પધાર્યા, એમ કહેવાય જે મુંબઈ રહેશે ને, હાલ અત્યારે એમ કહેવાય પોતાના વતનની માલિકા જે પોતાની રજાઈઓ પૂરી કરવા માટે, પોતાની રજાઈ ઉગાડવા માટે જ્યાં વધાર્યા છે, એવા અમારે જે મુંબઈ રહે છે એમાંથી પાછા જે પોતાના વતનની માલિકા વધારે, એનો તરફથી આ 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. વધુ એક વખત તાળીના ગડગડાટથી મારો આગળ. રાજુભાઈ મુંબઈ જોવાનું નથી, કઈ દેશમાં આવ્યું પેલા એ નક્કી કરી લઈ જાય, એટલે આવી જાય. આપણે આટલા જવા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે, ધન્યવાદ. બીજા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આવે છે, ધન્યવાદ. જે સારું લાગે, જે મોજ આવે, ફરજ નિભાવતા રહેજો. મારું 151 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે, ધન્યવાદ. લાવો 101 રૂપિયો અહીંયા માનતા ના આવે છે, અને એમની માનતા તો મારા બારબીના ધણી રણુજાના રામ અહીંયા પરિપૂર્ણ કરે મારા બાપ, એવી બારબીના ધણીને પ્રાર્થના કરીએ. વાહ ભાઈ વાહ. જ્યારથી આ ગયા ગામની માલિકા હું રમવા આવું ને, એના લગભગ નહીં થયા હોય તો 5-1 વર્ષ થઈ ગયા. એક જ સિસ્ટમ, આજકાલની માલિકા પાત્ર પહેરવાનું,
કાંઈ પણ આખી રાતની માલપા એક શબ્દ જો માયકમાં બોલતા હોય તો પણ એક મનની માલપા ભાવ છે, મનની માલપા જેની લાગણી છે, લાય લાય મારું બાળકીના ધણીના નામથી એમ કહ્યું મારું ગુજરણ હલકું અને હું એની સેવા ભક્તિ કરું તો હું ક્યાં કાંઈ દુબળો પડી જવાનું. કદાચ એના નામ ઉપર કદાચ આ એમ કહેવાય કે લેડીઝ કપડાં પહેરી અને કદાચ તમારી વચ્ચે હાથ લાંબો ફરવો પડે ને તો કુરબાન છે સાહેબ. મરું પણ માગું નહીં અપને તન કે કાન એવા પરમારથના કારણે એને માનતા ન આવેલા છે. કાયમની માટે પાંચ વર્ષથી આવું, કાયમની માટે તમારા ગામની માટે, પછી ગામનું મંડળ બાયના મનમાં જુ હોય તોય આજ પરિસ્થિતિમાં આજ ઉપરાની માટે ગમીને અંકિતભાઈ ધર્મના કાર્ય માટે છે, તમને સારું લાગે તો આપજો. અને આજે પણ એક પટુ ભોજનના કાર્ય માટે, રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિના કાર્ય માટે આજ જેને એમ કહેવાય કાંટો માર્યો ને પહેલા મંડળની માલપા, આ પહેલા મંગળના 2170 રૂપિયા ઈ બેનના પહેલા મંગળમાં ઈ રામ ભરોસે ઉભરાવીના લેડીઝ પાત્ર લાવે એક વખત આપણે તાળી ના બગડા થી આપણે વધાવી લઈએ. આવું આવું આપણે શારીરિક મંગળમાં તમારે કઈ રાખો મારવાનો છે અને તમતર નો આપે ને તો ભલા માણા હવ કેવું પડે ભૈયા ગામને. એટલે જે મોજ આવે જે સારું લાગે એ ફરજ નિભાવતા રહેજો. સાજીના ગ્રુપ વાળા બધા ચા પાણી પીવે છે, એટલે સાવડ વાળા ભાઈ ને આપજો તા બરતાવો ખોટી રહી હોય તો હા બરતાવો. કારણ કે ઈ છે ત્યારે એમએસી અને એમએસી ત્યારે બધું આ દાવો જલાય જાય એટલે પેલા અમને હાથ જોડો બાપા નકર પછી અમને હાથ જોડો. અમારે ભાઈ પણ થાય અને એવું કઈ ન મળે છે સામાનની ગોળી ઉકલાડો પણ મૂળ ખલાડો જે સારું લાગે જે મોજ આવે ફરજ નિભાવતા રહેજો. કોઈ બાકી ન રહેતા એમના લગ્નનું એક મંગળ પૂરું થયું, ત્રણ મંગળ બાકી. એમના લગ્નના બીજા મંગળ તરફ ચાલીએ. બીજા મંગળ સોના રૂપિયાનું દાન, જે કઈ દાન કરીએ ભેટ કરીએ એક બેન ને દીકરીને આ ફોનું ને રૂપિયા આપવા બરોબર નું દાન કહેવાય. અને તેથી રાજા હજમલ ને માતા મીરણ દેવ અન્ય નવ દંપતી ભેડા મળી દીકરી સગુણા ને બીજા મંગળ સોના રૂપિયાનું દાન આપે. પણ કેવું એવા બીજા Yeah.
બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, એ એક બેનને એક દીકરીને આ બનોને રૂપો એક ગુરુબેનનું દાન કહેવાય. બીજા મગર હોના રૂપા નું દાન, જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, એ એક બેન ને એક દીકરી ને આ હોનો ને રૂપા એક બરોબર નું દાન કહેવાય. અને એમાં આ બાજુ આપણા જે એમ કહેવાય કે બ્રહ્મ દિવસે એટલે કે રવિવારના 13 તારીખ, એ 13 તારીખને રવિવારના દિવસે જે કાંઈ મારા બારવીના ધણીની રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાની જે કાંઈ તિથિ આવી રહી છે, એ તિથિના દિવસે હજી એકવાર આપણે જાહેરાત કરી દઈએ. કદાચ કોઈ હમણાં આવ્યો હોય તો કદાચ કોઈ ખબર હોય ન હોય કે આજનું આયોજન એક બારવીના ધણીની રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ નિમિત્તનું છે. એટલે આવતી 13 તારીખે એટલે કે બ્રહ્મ દિવસે ભગવાનની રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ છે. જેને તિથિ કહેવામાં આવે એટલે કે કાર્તક સુદ ને પાંચમ, મારા બાબા કાર્તક સુદ પાંચમ ને તારીખ 13 રવિવાર જે ભગવાનની તિથિ આવી રહી છે, તિથિના દિવસે સાથે બધું ભોજન રાખેલું છે. અને સાથે સાથે ભગવાનમાં એમ કહેવાય કે સાનિધ્યની માલિકા યજ્ઞનું કાર્ય પણ રાખેલું છે. અને યજ્ઞના કાર્યની માલિકા જે કોઈને દાન લખાવવાનું હોય, જે કોઈને પાટલા લખાવવાના હોય, કે જે કોઈને મેન પાટલામાં ચડાવવો કરવો હોય, તો બને ત્યાં મળી અહીં નામ આપ્યો. અને કદાચ એવું ન રાખ્યો કે અત્યારે નામ લખાવી નાખીશ તો પૈસા ક્યારે દેવા, તમારું ગામ છે મારા બાપ. આજે પૈસા નો હોય તો ખાલી નામ બોલાવજો, એ પૈસા તો તમે કાન પોગાડશો ને તોય આવશે, એ બ્રહ્મ દિવસે હવારમાં પોગાડશો તોય આવશે, પણ દાન લખાવવામાં કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો. એવા અમારે બળવંતભાઈ માનસમભાઈ લાબસરા 101 રૂપિયો, દીપાભાઈ ધુડાભાઈ તેથળિયા 251 રૂપિયા, જીવરાજભાઈ માનસમભાઈ વડદરિયા એમના તરફથી 201 રૂપિયો, જાદવભાઈ બબાભાઈ મેળજિયા 501 રૂપિયો, ભરતભાઈ રૂપાભાઈ ગામ તરાડિયા, ભરતભાઈ રૂપાભાઈ ગામ તરાડિયા એમના તરફથી 501 રૂપિયો, ધીરુભાઈ વિઠ્ઠલભાઈ ડાબસરા એમના તરફથી 501 રૂપિયો, મેહુલભાઈ સુરેશભાઈ ગામ નભોઈવાડા, એવા મેહુલભાઈ સુરેશભાઈ ગામ નભોઈ થી પધારેલ મહેમાન 101 રૂપિયો, અને ઈશ્વરભાઈ ભીમાભાઈ સોલંકી જે આપણે 13 તારીખે હવારે યજ્ઞનું કાર્ય રાખેલ છે ને, એ યજ્ઞના કાર્યની માલિકા આપણે ઘીની જરૂર પડે, એ અમારે ભીમા ઈશ્વરભાઈ ભીમાભાઈ સોલંકી તરફથી એ ઘીના પૈસા એટલે કે 1100 અને 1100 રૂપિયા એ ઘી લાવવા માટેના પૈસા મારા બાપ ભેટ આપે છે એવા ઈશ્વરભાઈ ભીમાભાઈ સોલંકી તરફથી. અને તમતાર હારવાય તમતાર યજ્ઞના કાર્યની માલિકા તમારે જે બોલવું હોય લખવું હોય લખાવી શકાય, અને બટુક ભોજનની માલિકા તમારે જે કંઈ પરસાદી એટલે કે બાળકોને બટુક ભોજન આપણે રાખેલું છે તો બટુક ભોજનની માલિકા તમારે ગુંદી બોલવી હોય તો ગુંદી બોલી શકાય, પછી ગાંઠિયા બોલવા હોય તો ગાંઠિયા બોલી શકાય. એવું નહીં કે અહીંયા પૈસા આપો તો જ બોલવાનું, તમે પરસાદ પણ બોલાવી શકો, દાન પણ લખાવી શકો, તમારા ગામની માલિકા સાહેબ રહેવાનું છે, તમારા ગામના બાળકો બટુક ભોજન કરવાનું. હે અમારા ને નાખી અહીંયા લઈ નાખી તો તમને ધક્કો ખોખો પડે, એટલે તમારું ગામ છે જ્યાં સારું લાગે ત્યાં પરસાદ લખાવવો હોય તો પરસાદ લખાવી શકે. કોઈ એમ કે ભાઈ ભાઈ 5 કિલો પરસાદી લખાવી છે ગુંદી, તો કોઈ 5 કિલો ગુંદી લખાવી શકે, કોઈ 5 કિલો ગાંઠિયા લખાવી શકે, એટલે જે સારું લાગે જે મજા આવે તમે તમારી ફરજ નિભાવતા રહીશો. અને પાટલાની માલિકા સાહેબ પાટલાના આપણે 2100 રૂપિયા રાખ્યા છે, અને મેટ પાટલાના 6111 રૂપિયા મહેશભાઈ અનુભાઈ મેળજિયા તરફથી છે, તો જે કોઈને ચડાવવો કરવો હોય તો ફટાફટ ચડાવવો બોલજો, અને સાઈડ પાટલા કોઈને લખાવો હોય તો અહીં બધી નામ લખીને આપજો. મેં કીધું એમ પૈસા અત્યારે હારે હોય ન હોય ન મૂંઝાતા, કાલ પૈસા પોગાડી દેજો તમારે, પણ નામ અત્યારે અહીં આપજો એટલે આપણે હારવા નામ અહીં જાહેર કરી દઈએ. 101 રૂપિયો અમારે ગામ ખાંભડાથી જો પધારેલ મહેમાન અમારે કિશોરભાઈ અમારા ખાસ પરમ મિત્ર એમના તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે મારા બાપ, ધન્યવાદ. 201 રૂપિયો બેનના બીજા મંગળમાં રામ ભરોસે ભેટ આપે છે, ધન્યવાદ મારા બાપ. બીજા અરજીભાઈ મીઠાભાઈ કટપરા
અરજીભાઈ મીઠાભાઈ કતપરા એમના તરફથી આ 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે અમારા બધા. ધન્યવાદ. જે મોજ આવે જે સારું લાગે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી બધા પોતાની ફરજ નિભાવજો. પછી જે સારું લાગે જે મોજ આવે અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી એનું 1 વર્ષ 3 દિવસે થાય. આપણે એની ભણે 2 દિવસ પહેલા ભગવાનનું આયોજન રમ્યા હતા અને તેથી આ ગામની માલિકા એને આયોજનમાં આવ્યો હતો. હું કેતુનો વળી પાછો આજ અહીં આવ્યો છું. વળી પાછો 1 વર્ષ આખું થાય 363 દિવસ. કોઈને નવું અપડેટમાં આવ્યું હોય કદાચ કોકને હું ગમતો હોય અમને ખબર ન હોય મહેશભાઈ, એટલે કદાચ કોકને એમ થતો લાય લાય વળી માતાજી ભગવતીના ગરબા ભેળિયા રાહડા દુવા સંત આખે મારે દોડવું છે. તો અહીંયા સુધી એક ફની નોટને હારવાનું નામ આપ્યું એટલે આપણે બધું અહીંયા માતાજી ભગવતીને તમારા ભગવતી તમારા કુળદેવીને અને કોકને એમ કઈ ઘડીક લગ્ન ગીતે ગવડાવા સીમાડે ઢોર ઢોડા વાત છે. તો આપણે એ રજૂ કરીશું તમતા એટલે જે મોજ આવે જે સારું લાગે. પણ જેટલા તમે મોજમાં આવશો એટલા જાય કે એને મોજમાં નકર પછી બેઠાલા ગોડે તૈયાર. અમારે જોકે આજના એક ઘરની માનવા કાયમ લેડીઝ પાત્ર બધા રહ્યા હોય રામા મંડળ વાળા જેટલા હશે એ બધા ખબર હશે કે લાલાબાદ બાર રમવા જાય ગમે ત્યાં રમવા જાય તો લાલાબાદ ના કેટલા પૈસા થાય તો દેતા હશે એ બધા ખબર હશે. મેં લીધા હશે જેને જોયા હશે એ બધા ખબર હશે લાલા બાલના કેટલા રૂપિયા થાય. અને જયારે જયારે વૈયા ગામને માનવા વધાર્યા છે અને વૈયા ગામને માનવા જો એક રૂપિયાની આશા અહીંયા આવતા હોય ને તો તમારો બાર બીજનો ધણી અમને તમારા વૈયાનું પાદર ન ઓળખવા દે મારા બાપ. પણ લેવાની આશા એ નહીં. અને એ સમયે આજથી 363 દિવસ પહેલા આવી રીતે સ્ટેજ ઉપર બોલ્યો તો કે વૈયા ગામની માનતા તમે કદાચ એને વૈયા ગામના માનો કોઈ બોલે અને નો માનો કોઈ બોલે અહીંયા તો એક બારની છે એક સંબંધ છે ને એટલા માટે મારા બાપ ભણીને અહીંયા આવતા રહી. કારણ કે જે કામ અમારી ઉપર પ્રેમ છે અને અમને જે કામ માટે લાગણી છે ભાવ છે એટલા માટે અહીંયા બધા આવ્યા ને એમાં અમારે કાયમની માટે અમારા આખાની માનતા છે એમ કહેવાય કે ફરજ નિભાવે એવા અમારે શાંતિભાઈ સામા તળાવ વાળા જે લેડીઝ પાત્ર ની ફરજ નિભાવી રહ્યા એમના તરફથી પણ 100 અને 1 રૂપિયો આપણા બધું ભોજન ના કાર્ય ની માલિકા ભેટ આપે. વાહ વાહ સુંદર વાહ આટલું ને સુંદર જેઠાલાલ ને અણી કાઢી નાખી હો અને આમ 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 બધા મંડળ વાળા ની અણી કાઢે પણ જેટલી રાજુ ની સેવા હોય અમે બધા આને જે માનો પણ ધર્મ ના કાર્ય માટે કદાચ કોઈ પેલો ધોળતો હોય ને તો એ અમારે રાજુ ઠાકોર ગામ ભૈયા નું છે. ગમે ત્યાં પછી ધર્મ નું કાર્ય હોય તો એમ કહેતો રાજુ મારું વટવાનું છે ભાઈ દાદા પાણી જીવવા દેવાનું એ વગર પેટી પાણી જીવે ને તો એ અમારે રાજુ ઠાકોર જીવે મારા બાપ હે એવા અમારે રાજુભાઈ ભૈયા વાળા તરફથી રાજુભાઈ ઈશ્વરભાઈ સીમાડે વગાડો
અમારે નામ સંજયભાઈ ગોબરભાઈ અંબાળિયા ગામ રોજી રોજી ગામના સંજયભાઈ ગોબરભાઈ અંબાળિયા અને એમાં પાછા જે આ લોક છોડી અને પરલોકની મન પાછી દાવી ગયા એવા સ્વર્ગવાસી સંજયભાઈના નામ ઉપર 100 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે અને બારબીજના ધણી એના આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ મારા બાપ જે મોજ આવે જે સારું લાગે એ આપણે આપણે ફરજ નિભાવ કરે જો કોઈ બાકી ન રહેતા બે મંગળ વર્તાના છે બે મંગળ બાકી છે આપણે મેહુલભાઈ મુકેશભાઈ ધંધોકા વાળા મેહુલભાઈ મુકેશભાઈ ધંધોકા વાળા અને આમ અત્યારે જ્યાં એમ કહેવાય કે વૈયા ગામમાં રહે છે એવા મેહુલભાઈ મુકેશભાઈ ધંધુકા વાળા તરફથી 1051 રૂપિયા એ આપણા બધું ભોજનના કાર્યની માલિકા મૂર્તિ પ્રતિષ્ઠાના વિધિના કાર્યની માલિકા અને એમાં પાછા જે આ લોક છોડી પરલોકની માલિકા સિદ્ધાવી ગયા છે મેહુલભાઈ એની અત્યારે આપણી વચ્ચે હાજરી ન હોય તો સ્વર્ગવાસી મેહુલભાઈ મુકેશભાઈ ધંધુકા વાળા મેહુલભાઈના નામ ઉપર 1051 રૂપિયા રામ ભરોસે 1 વખત ગાળ્યું નો ગરગડાટ મારા બાપ થઈ ગયો છે લગદીરભાઈ રવજીભાઈ ડેડાણિયા એવા લગદીરભાઈ રવજીભાઈ ડેડાણિયા અહીંયા 102 રૂપિયા માનતાના આપે છે ને એમની માનતા તો મારા બાર બીજના ધણી રણુજાના રામ અહીંયા જે કઈ તમારી માનતા હોય બાધા હોય મારા બાપ બાર બીજનો ધણી તમારી માનતા બાધા અહીંયા પરિપૂર્ણ કરે તમને ભગવાનને આપે તો ભાઈ આ મામા કેમ બેઠો સાંજે મોજના મામા કે એમાં મોજ જ કરવાની હોય આપણે મોજ જીવાય બીજી વાત ન હોય છે પણ હવે એક એવો આપણે સરસ મોજનો અહીંયા જયજીકાર કરીએ કારણ ઘણા બધા અહીંયા માનતાના નામ આવ્યા છે અને જેના માટે બારબીજના ધણીનો આપણે એમ કહેવાય કે માંડવો નાખ્યો છે અને જેના નામ ઉપર ગંગા ગાઈ રહ્યા એવા બારબીજના ધણીનો એક એવો સરસ મોજનો જયજીકાર કરીએ આપણા ભગવતીનો જયજીકાર કરીએ આપણા મઢમાં બેઠેલા આપણા કુળદેવીનો જયજીકાર કરીએ અને જયજીકારમાં કોઈ મોડો આંકડો ન હોય જેની પણ અહીંયા માનતા આવી જેની કઈ અહીંયા જે કઈ ભેટ આપ્યો તમે જે કઈ દાન આપ્યું ને બધાય આપણે ભેડા મળીને સરસ મજાનો જયજીકાર કરીએ અને ભાવથી બધા જયજીકાર કરજો જયજીકારમાં કોઈ કોઈ ભંગ ન દેવાના હોય અને જયારે જયજીકાર થતો હોય પણ એમાં દીધી કેવો જયજીકાર થતો બે આંખો કરી જયજીકાર કરવાનો ત્યારે કાળુભાઈ
બાબર એવા કાળુભાઈ બાબર તરફથી 500 અને 1 રૂપિયો અહીંયા આપણા અટુક ભજનના કાર્યની માનપણ તિથિના કાર્યની માનપણ ભેટ આપે તમે તમારી રીતે નિભાવ કરજો બાકી તો મોસ્તો સાહેબ હવ કરે પણ દેજી મોજીવા મામાના નામ પર મોસ કરી પણ દેજી કે કરાય એ મોજીવા કોઈ ધંધુકામાં બેઠેલી રાયણવાડીને માનતો હોય બાબા એ
કોઈના મઠ મંદિરની માલ પર બેઠેલી કોઈ કોળ કોઈના કળની મેલડીને કોઈ માનતો હોય પણ આજ જે મેલડીને માનતા હોય ને અત્યારે મંદિર નહીં બોલો પણ એ દહની નોટમાંથી કોઈ બાકી ન જતા તો મેલડીને માનતા હોય તો ભરોસો હોય ને તો આજ મેલડીના નામ ઉપર દહમાંથી કોઈ ન રહેતા ત્યારે મેલડી અને ખેતર ખેલાય વાડી ઉખેલાય બા પણ કોઈની મેલડીનો મારગ ન ખેલાય બા અને ઈ ભગવંતીને યાદ કરતા હોય ઈ મેલડીને યાદ કરતા હોય પણ કેવી રીતે યાદ કરાય એ મેલડી
આપણે આ થોડાક નામ સહી કરા આરવા લઈ લઈએ હજુ અમારું મોજલા હા અમારે જોકે સેવા તો આખું ગામ કરે અને જેને ભાવ હોય ભક્તિ હોય બધા સેવા તો કરે જ તે પણ જે સેવા કરતા કરતા એમ તો પોતાની ફરજ નિભાવી ને આની નામ મહાસેવા થઈ કહેવાય એવા જેટલા સભ્યો છે એ બધા સભ્યો તરફથી આમાં બધા પોતપોતાનું દાન લખાવેલું છે એ પણ આપણે હરવાડ નામ પણ આપણે લઈ લઈએ એવા અમારે બાબુભાઈ છગનભાઈ પાણીપુરી વાળા બાબુભાઈ છગનભાઈ પાણીપુરી વાળા 201 રૂપિયો ટીકાભાઈ કાળુભાઈ જે અત્યારે પ્રતાપસંતનો પાત્ર પહેરીને બેઠા એમના ખાતે 201 રૂપિયો રમેશભાઈ કાળુભાઈ જે વિષ્ણુ ભગવાનના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો નાનુભાઈ લખુભાઈ જે અત્યારે સગુણાબેનના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો અશોકભાઈ હરજીભાઈ જે પઢિયા રાજાના પાત્રની ફરજ નિભાવે એમના તરફથી 201 રૂપિયો જેકાભાઈ દાનજીભાઈ જે બ્રહ્માના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો ભરતભાઈ રામજીભાઈ જે રાજા અજમલના પાત્રની ફરજ નિભાવે ભરતભાઈ રામજીભાઈ તરફથી 201 રૂપિયો પ્રવીણભાઈ પરસોત્તમભાઈ બાબર એટલે કે જે માતા મીનળબેનના પાત્રની ફરજ નિભાવે એમના તરફથી 201 રૂપિયો વિજયભાઈ ભૂપતભાઈ જે ઇન્દ્ર રાજાના પાત્રની ફરજ નિભાવે એમના તરફથી 201 રૂપિયો પ્રતાપભાઈ વાદાભાઈ સ્વયં સેવક એમના તરફથી 201 રૂપિયો કિશનભાઈ ઉદાભાઈ મા ભગવતી ખોડિયારમાના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો સદરામભાઈ હીરાભાઈ સ્વયં સેવક એમના તરફથી 201 રૂપિયો હરેશભાઈ રામજીભાઈ શંકર ભગવાનના પાત્રની ફરજ નિભાવે એમના તરફથી 201 રૂપિયો પછી લાલજીભાઈ નરસિંહભાઈ દરજી ના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો સાગરભાઈ પેલાવાળા એમના તરફથી 201 રૂપિયો અને સાથે અમારે વાહ ભાઈ વાહ જે આપણા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યું છે એવું અમારે બહુચર ડીજે સાઉન્ડના માલિક એટલે કે અમારે દીપાભાઈ દેત્રોજા એ દીપાભાઈ દેત્રોજા એમના તરફથી એ 501 રૂપિયો અહીંયા જેટલા નામ બોલાય ને બધું જ આના અહીંયા રોકડું આવે શું બરોબર એટલે એવું ન રાખતા મંડળ વાળા છે એ તો આમાં લખી નાખે પણ આ જેટલું દાન આવ્યું ને બધા એના રોકડા કરેલા છે આ ઈ નામ અહીંથી બોલાય છે એવા દીપાભાઈ દેત્રોજા બહુચર ડીજે સાઉન્ડ ના માલિક એમના તરફથી 501 રૂપિયો અશાભાઈ જગાભાઈ પ્રધાનના પાત્રની ફરજ નિભાવે 201 રૂપિયો અલ્પેશભાઈ નાનુભાઈ સ્વયં સેવક 201 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ જે સારું લાગે જે મોજ આવે ફરજ નિભાવ કરી દો કે બાકી નો રહેતા ઓ લાલભાઈ રે ભાઈ રે કડી આ આપણું દાન છે હો અરે પણ પેલો વાત તો સાંભળો ઉભરે ભાઈ મારા ભાઈ અરે એ મારા ભાઈ એ એ મારા ભાઈ એક મિનિટ હો એ હે ભાઈ ઉપર એક એક જ મિનિટ આ બોલ બોલ અમારા મોજીલા ગ્રુપ છે ને આપણે શું છે ભાઈ તમારે ગામ ખાંભડાથી મહેમાન જોવાનું પધાર્યા છે પણ અમારે ઓલા કાળુ કાકા હા દાબસરા એમના તરફથી એ બધું ભોજન ની અંદર 201 રૂપિયો આપવા તારી થોડો આવી ગયો મૂકવાનું હવે
નથી બાકી કરો મોજીલા મામાને યાદ અને અમારે આ મોજીલા ગ્રુપ બેઠું હોય આઈથી રાજુભાઈ વાત કરી ને કે જે કાર્ય જેટલા ને ગામ છે હાથીનો પગ હોય વાહ વાત લઈ જાય પણ એક કાર્ય હોય એક કદાચ ખાન ખજૂરો નીકળે અને ખાન ખજૂરાનો એક જ ટાંકો ભાંગી જાય તો એવું હું માનું કે આ નહીં હું એક જાઓ જાઓ બાપા એટલે અહીંથી કોઈ અભિમાનથી નહીં પણ એક જેના વિશ્વાસથી એક જેની લાગણીથી આ મંડળ આખું ચાલે છે ને એટલે એવું ન માનતા કે આ કદાચ કોઈ અને માણસ છે ભાઈ માણસ માત્ર થી કદાચ એમ કહેવાય કે હું છું તો મારે તો કદાચ કઈ ભૂલ થઈ ગઈ તો ભાઈ મને મને તમારે યારે મને નથી જાણતો તો તમે મને કાઢી નાખતા પણ આખા મંડળને દોષમાં આપશો આપણે કોઈ જેને જે સારું લાગે જે મોજ આવે ને અહીંથી કદાચ કાલા વાલા કરતા કરતા કદાચ કાંઈ પણ અમારે ભૂલ ભૂલ થતી હોય તો અમને માફ કરજો પણ આ એક આ આ મંદિરની ઈંટું ગણો ને આ જેના રૂપિયા ગણો તો રૂપિયા એમ કહેવાય કે આના 25-30 લાખ રૂપિયા 35 લાખ રૂપિયા મંદિર પહોંચ્યું હોય છે આ એમનામ કાંઈ ભેગું થઈ ગયું હોય છે તમારા ગામનો પહેલો સપોર્ટ આજુબાજુના ગામડાનો સપોર્ટ આજુબાજુના રામા મંડળનો સપોર્ટ ત્યારે આ બધું ઊભો થયો હોય હવે આને દેહાડીને આ બધું બંધ કરી નાખીએ તો તો કાંઈ ભલામણા ન એટલે જે હાલે છે આમના માગતું રહેવાનું છે ત્યાં સુધી બાળકૃષ્ણના ધણીનો હાથ રામદેવજી મહારાજનો અને કોઈ આજુબાજુના ગામડાની માન પણ કોઈની મેવડીઓનો આશીર્વાદ આપણા માથે હશે ને ત્યારે આ માંડવા નખાતા હોય બાકી ઘણા મથે લાખો કરોડો રૂપિયા હોય તો માંડવા ઉભા રહી જાય હે એટલે આ તમારો સાથ સહકાર આ તમારા હારે વિશ્વાસ તમારી હારે ભાવ છે ને ત્યારે આ માંડવો નફાણો છે અને આ માંડવાની માલપા બધાનો સાથ સહયોગ આપતા રહેજો આ માંડવાની માલપા બધાનો સહયોગ આપતા રહેજો બીજું કાંઈ જોતું નથી અને આમ નામ બાર બીજના ધણી પાસે એક જ આશા રાખે છે કે આ બીજું કઈ આપો ન આપો તમને મુબારક એ બીજું કઈ કરો ન કરો મુબારક પણ બાર બીજના ધણી પાસે એક જ વસ્તુ માંગવાની છે કે જેવી અમારી અન્ન પાણી અને આબરૂ છે ને હવે એ આમના મારા બાપ તું હાજરી રાખજે બીજું કઈ માંગતો નથી એટલે જે સારું લાગે જે મોજ આવે ફૂલે તો ફૂલી પાંપડી દાન આપી બધા ફરજ નિભાવતા રહેજો ત્યારે મોજીલા મામા ને યાદ કરવા માટે રાહુ પડે ત્યારે શું રાહુ પડે માતાજીનો ભાવ રજૂ કરીને ખુશી મેળવી યાદ કરવા ત્યારે જાઓ
اشوك باي ديسر باي بسو نيم روپيو بيننا مغل برتن دي مغل بينا مغل ما بسو نيم روپيو اشوك باي ديسر باي طرفي ويجي باي هرجي باي ويجي باي هرجي باي امنا طرفي 300 نيم روپيو بتو بھوجن کاریا ني مانتا بھیٹ آپے سے دھنیواد مارا باپ ويشال باي انڈین آرمی مین جي اتيار پوتانا وطن ني مانتا اتيار پوتاني رجا ٽڪي ڪروا ماٽي جي پڌاريا سي ايوا ويشال باي انڈین آرمی مین طرف ٿي ا 200 ان 1 روپيو رام بھروسے بھیٹ آپے ہاروائے آپڻي ديش ڀڪتي نا ايتا جي گيت پڻ ليوانا سي اي پڻ آپڻي ہاروائے آپڻي ديش ڀڪتي نا گيت روجو ڪري ا 101 روپيو ماري ભગવતી એમ કે હોય અરણે જ વાડી મારી ખુદ ભવાનીના નામ ઉપર ને એમનો આગ્રહ છે જે પડી હારવાય રેલ ગાડી રોકી મારી આગ ગાડી રોકી એ પણ આપણે હારવાય મારી ભગવતી પુત્રને પણ આપણે યાદ કરીએ છે 101 રૂપિયો મારા બાદમીના ધણીના રામદેવજી મહારાજના નામ ઉપર ને એક રામદેવજી મહારાજ તો હેલો રજૂ કરવાનો રાજુભાઈ હું ફટાફટ ભૂલી જાઉં તો યાદ રાખજો બધી યાદ રાખજો અને માય પણ દેવાય એમ નામ બોલવા દેવાય બીજા 301 રૂપિયો બટુક ભોજનમાં બધા મિત્રો તરફથી રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ ઇન્ડિયન આર્મી મેન માટે આપણે દેશભક્તિના એકાદ બે ગીતો રજૂ કરીએ અને મારી ભગવતી અરણેજવાડાને યાદ કરીએ બુદ્ધ ભવાની માને યાદ કરીએ રામદેવજી મહારાજ તો હેલો છે એ પણ આપણે બધાને ભેળા મળીને આનંદ કરીએ પણ બે મંગળ વર્તાના બે મંગળ બાકી છે એના લગ્નનો પહેલા ત્રીજું મંગળ વર્તાવીએ ત્રીજું મંગળ વર્તાયા બાદ આપણે જે કઈ એટલે ફરમાઈશું છે બે ત્રણ ગીતની એ પણ આપણે એટલે તમારું કામ છે હજી એકવાર આપણે કહી દઈએ કે જે કઈ નાણું આવે જે કઈ પૈસા આવે ને એ બ્રહ્મ દિવસે 13 તારીખે પટુ ભોજનના કાર્યની માલિકા અને 12 દિવસના ધણીની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિ છે ને એના કાર્યની માલિકા આ દાન વપરાવવાનું છે અને મેન પાટલામાં ચડાવવો અમારે મહેશભાઈ અનુભાઈ મેડજિયા તરફથી 6111 રૂપિયાનો છે તો જે કોઈને બોલ બોલવું હોય તો બોલતા રહેજો એ સિવાય કોઈને સાઈડ પાટલાની માલિકા કોઈને નામ લખાવવું હોય બંને નવ દંપતી સજોડે તો 2100 રૂપિયા સાઈડ પાટલાના રાખેલ છે તો એની માલિકા પણ જે કોઈને નામ લખાવવું હોય તો કહેજો મારા બાપ કોઈ બાકી ન રહેતા અને ક્યારે મારી ભગવતી મેલડીને યાદ કર્યા મંગલને યાદ કર્યા પછી મામાદેવને યાદ કર્યા પણ ત્રીજું મંગળ વર્તાયા બાદ આપણે બારબીજના ધણીને યાદ કરવા છે અરણેજવાડી બુદ્ધ ભવાનીને યાદ કરવા છે ઇન્ડિયન આર્મી મેન માટે દેશભક્તિના ગીતો પણ રજૂ કરવા પણ એ પહેલા બેનના લગ્નનું ત્રીજું મંગળ વર્તાય અને ત્રીજા મંગળ ગાયુના દાન બંને નવ દંપતી ભેળા મળી દીકરી સમૂહને ત્રીજા મંગળ ગાયુના દાન આપે પણ કેવી કેવા
અને આપણો ઘરનો સ્ટાફ છે આપણે તાળી પડો બીજાનો પડે કઈ નહીં આપણે આપણે પડો હું આ પડતો હતો ત્યાં માટે જે મોજ આવે જે સારું લાગે ફૂલ ની તો ફૂલ ની માખી દાન આપી બધા ફરજ નિભાવજો આ બાજુ અમારે નિકુલભાઈ રણછોડભાઈ વિપુલભાઈ રણછોડભાઈ એવા વિપુલભાઈ રણછોડભાઈ તરફથી વિપુલભાઈ રણછોડભાઈ દેત્રોજા એમના તરફથી 501 રૂપિયા બેનના ત્રીજા મંગળમાં એમાંય પાસે આપણા બટુ ભોજનના કાર્યની મારફત ભેટ આપે છે બધા વતાડીના પ્રભુ ત્રણ મંગળ વર્તાના છે માં ભગવતી અરણેજવાળી ભૂત ભવાનીને યાદ કરવાના છે આર્મીના એટલે કે મારી ભગવતી આપણા દેશના ભારતીય દેશના એમ કહેવાય કે વેતન આપણે ગીત લઈ ઇન્ડિયન આર્મી મેનોને આપણા ફોજીઓને એમ કહેવાય નાના એને હરકના ખોરાના ભલા છૂટવા પડે ત્યારે આપણે એ પણ એટલે ગીતો લેવી ત્યારે ગુજરાત
તેજી મારી અરણે જોડને યાદ કરવા માટે પડે તો એ ગાયો છે પણ શું ગાય રે રે દાદી રો તમારા પૈસા પતી ગયા છે પણ આપણે રામદેવજી બાપા નો હેલા તરફ જવું છે એમના અમારે સુભમ ઠાકોર આ બધો એને ઘડી આનંદ એટલા માટે કહીએ છીએ તમને બધા મોજ આવે તમારી અમે કાલાવાલા એટલા માટે કરીએ તમારી અમે કદાચ કાલાવાલા કરીએ પાંચ રૂપિયા વધારે આવે તો એ તમારા ગામની માલિકા મોટું ભોજન ના કાર્ય ની માલિકા વપરાવાના છે એટલા માટે કાલાવાલા કરીએ બાકી કદાચ કઈ ભૂલભૂલ થતી હોય તો માફ કરજો બાકી રામ રાખે એને કોણ રાખે આનંદ કરી લેવાય મોજ કરી લેવાય અને જયારે બારબીજના ધણી ના માંડવાની માનતા તેથી બારબીજના ધણી ને રામદેવ મહારાજ ને યાદ કરવા માટે ગાવું પડે અને જેથી કોઈ રામા મંડળ ના સભ્યો હા 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 રામદેવ મહારાજ ક્યારે ગાવો રામદેવ મહારાજ નો હેલો ગાવી Yeah!
વિજયભાઈ ભૂપતભાઈ ડાબસરા જે મંડળની માલિકા પોતે સ્વયં સેવા આપી રહ્યા છે, પોતાની ફરજ નિભાવે છે, પોતાની સેવા આપે છે. એમના આંગણે મારા બાળબીજના ધણીની રામદેશ્વર મહારાજની કૃપાથી એક એવા લક્ષ્મીનો જન્મ થયો છે, એટલે કે દીકરીનો જન્મ થયો. અને જે દીકરીનું નામ કહેવા જાય તો એટલે કે અમારે કિંજલબેન, કિંજલબેનના નામ ઉપર અમારે વિજયભાઈ ભૂપતભાઈ ડાબસરા તરફથી એ કિંજલના નામ ઉપર, દીકરીના નામ ઉપર 501 રૂપિયો આપણા વટુ ભોજનના કાર્યની માનતા ભેટ આપે તો તાળીના ગડગડાટથી આપણે વધાવીએ કિંજલબેનને મારા બાપા બોલવા. યાદ કરવાના છે એટલે હરીશભાઈ વિનંતી કરી આવો મારા બાપડિયા ઘડી ગવે, એટલે માં ભગવતી ચોટીલાની ચામુન ને આપણે યાદ કરીએ. અને હજી કોઈ નામ આપણે માતાજી ભગવતી નું રહી જતું હોય તો અમને યાદ અપાવજો, કોઈની કઈ ફરમાઈશ કઈક રહી જતી હોય તો અમને કહેજો, અને બીજી કોઈ ફરમાઈશ દેવી હોય તો અમને કહેજો. કારણ આ એટલા માટે સમય લેવી છે કે ધર્મ નું કાર્ય તે દિવસ પછી આપણે એમ કહેવાય કે ભગવાનની તિથિ નિમિત્ત નું એમ કહેવાય તારીખ 13 ને રવિવાર, કારતક સુદ પાંચમ ને તારીખ 13 રવિવાર, એટલે ભગવાનની તિથિનો દિવસ છે. અને તિથિના દિવસે બટુ ભોજનનું આયોજન રાખ્યું છે, સાથે અહીંયા યજ્ઞનું આયોજન રાખેલું છે. અને યજ્ઞની માલિકા હજી એકવાર કે કોઈને પાટલાની માલિકા નામ લખાવવા હોય નવ દંપતી સજવડે તો 2100 રૂપિયા સાઈડ પાટલાના છે. મેન પાટલાના આપણે ચડાવો ચાલુ છે, મેન પાટલાનો ચડાવો અમારે મહેશભાઈ અનુભાઈ મેડિકેર તરફથી 6111 રૂપિયાનો છે. તો જે કોઈને બોલવું હોય તો ફટાફટ બોલજો, આપણે સમય ન લેતા ત્યારે ચોટીલાની ચામુંડને યાદ કરવા છે. ત્યારે પાટડિયા પરિવારના કુળદેવી મારી ચોટીલા ચામુંડને યાદ કરી ત્યારે
لغننا ترين مغل قورا كيا سي بيننا لغننا آوه توقف وطان دو نا توقف مغل وطان توقف مغل كنیا دان جيكاي اپنے چلو مغل سي جيكاي دان کري جيكاي بھیٹ کري جيك بيننا ایک ذكر نا كنیا دان ایک اپنو بھائم دان کروائے ان كيدي راجا عزمال ماتا منان دیو بني نو دمپتي بھیڑا مڑی دیکری سبونا نے چوتھا منگل کنیا دان اپن ایک پوکر گڑنا راجا اجمل دیکری سبونا نے چوتھا منگل کنیا دان اپن پن کی دی کیوں ہوا یہ تو دی نام تو تھانی لا
Thank you.
ولكن يقولون انك تتعلم ¿Qué es lo que